बड़ौदा को विश्व फलक पर प्रसिद्धि दिलवाने वाली टीम बड़ौदा मैराथन की ओर से इस कोरोना महामारी के समय में सामाजिक दायित्व निभाया गया। टीम बड़ौदा मैराथन की ओर से SSG अस्पताल में एम्बुलेंस की आज सुविधा दी गई। लगातार कोरोना महामारी के समय में जब केसों में बढ़ोतरी देखने को मिल रही थी, तब लोगों तक एम्बुलेंस की सुविधा पहुंचाने की किल्लतें सामने आ रही थी। एम्बुलेंस की सुविधा नहीं मिलने पर लोग अस्पताल तक नहीं पहुंच रहे थे। तब टीम बड़ौदा मैराथन की ओर से आज एक सामाजिक दायित्व निभाते हुए एम्बुलेंस SSG अस्पताल को दी गई थी। इस मौके पर बड़ौदा टीम मैराथन की चेयरपर्सन तेजल अमीन के समेत नीलेश शुक्ल भी उपस्थित रहे थे और बड़ौदा के मेयर KU रोकड़िया और म्यूनिसिपल कमिश्नर P स्वरूप की उपस्थिति में SSG अस्पताल में इस एम्बुलेंस की सहायता आज टीम बड़ौदा मैराथन की ओर से दी गई थी। आज आ सेकेंड कोरोना वेव नी महामारी आटला मोटा पाया अपना ऊपर जारे आवी छे, त्यारे बड़ौदा मैराथने SSG हॉस्पिटल ने एक एम्बुलेंस अर्पण करी रही है। મને ખૂબ આનંદ છે કે આજે એની અર્પણવિધિ આપણા આદરણીય મેયર શ્રી કેયુરભાઈ રોકડિયા, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર સ્વરૂપ સાહેબ અને ઇન્ચાર્જ એવા પાઠક સાહેબ SSGના તેમના હસ્તે અર્પણ થઈ છે। વડોદરા મેરેથોન ખાલી સ્વાસ્થ્ય અને દોડ માટે નથી, વડોદરા મેરેથોન શહેરની અનેક પ્રવૃત્તિઓમાં અનેક સમસ્યામાં ભાગ લે છે અને મને ખૂબ આનંદ છે કે વડોદરા મેરેથોનની ટીમ જ્યારે બી વડોદરામાં કોઈ બી ઇસ્યુ ઊભો થાય, પછી એ ફ્લડ્સ હોય કે પછી આવી જાતની મહામારી હોય, ત્યારે દરેક મેમ્બર પોતાની રીતે પોતાનું યોગદાન આપવા લાગણીથી તૈયાર થઈ જાય છે। અત્યારે આપણે સૌ ભેગા મળીને આ મહામારી પર વિજય મેળવવાનો છે। આપણા ફ્રન્ટલાઇન વર્કર્સ, ડૉક્ટર્સ, હોસ્પિટલ સ્ટાફ, નર્સિસ, મીડિયા, પોલીસ ડિપાર્ટમેન્ટ, ડિલિવરીના જે લોકો કામ કરે છે એ બધાએ ખૂબ મહેનત કરી છે, એમના માટે આપણી પ્રાર્થના અને એમનું સ્વાસ્થ્ય અને આપણા સૌનું સ્વાસ્થ્ય જળવાય અને આપણા મહામારીમાંથી બહાર થઈ આવીએ એને માટે એક બીજો સંદેશો, વેક્સિન લો। આપણે સૌ ભેગા મળીને આના ઉપર વિજય મેળવીએ અને આપણું શહેર, રાજ્ય અને દેશને સ્વસ્થ ફરી બનાવીએ। વડોદરા મેરેથોન એ વડોદરાની અંદર મેરેથોન અને ઇન્ટરનેશનલ મેરેથોન યોજતી એક લોકોની વચ્ચેની એક પ્રખ્યાત સંસ્થા છે, પરંતુ એના માધ્યમથી જ્યારે વડોદરા મેરેથોન યોજાય છે અને એના માધ્યમથી જ્યારે જરૂર પડે છે ત્યારે શહેરીજનોની મદદે પણ આવતા હોય છે। ટીમ વડોદરા મેરેથોન ભૂતકાળની અંદર પણ જ્યારે ફર્સ્ટ ફેઝનું લોકડાઉન હતું ત્યારે પણ રાશન કીટ અને ભોજન સહાયમાં કોરોનાની અંદર કામે લાગ્યા હતા અને તે સિવાય પણ જે ભૂતકાળની અંદર મેરેથોન કરતા જે ફંડ એમની પાસે વધે છે એ વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટને પણ એમણે ડોનેટ કર્યું છે। ક્યાંને ક્યાં આ કોરોનાના સમયમાં વેન્ટિલેટરો પણ તેમને SSG અને ગોત્રીને આપ્યા છે। અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ તેઓ હંમેશા કરતા હોય છે, પૂર હોય તો તેમાં પણ તે લોકોના ભોજનની અને રહેવાની પણ વ્યવસ્થા કરતા હોય છે અને આ ટ્રસ્ટના માધ્યમથી આજે કોરોનાના સમયની અંદર જે ખૂબ જરૂરી છે એવી એમ્બ્યુલન્સની સેવા પણ આજે SSG હોસ્પિટલને આપવામાં આવી છે અને તેમાં અમને સહભાગી બનાવ્યા છે, ત્યારે ટીમ વડોદરા મેરેથોન ખાસ તેજલબેન અને એમની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું। અને માત્ર વડોદરા મેરેથોન એ લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને લોકોને મેરેથોનની અંદર ભાગ લેવડાવતી સંસ્થા નથી, પણ એક સામાજિક કાર્ય કરતી આ સંસ્થા છે, તો તેમને અભિનંદન સાથે સૌ લોકોએ પ્રેરણા લઈને આવા નોબલ કોઝની અંદર જોડાવવું જોઈએ અને જ્યારે તંત્ર પોતાની રીતે તમામ વ્યવસ્થા ઊભું કરતું હોય છે પણ જ્યાં સહયોગ જરૂર પડે ત્યાં સામાજિક સંસ્થા હોય, ધાર્મિક સંસ્થા હોય, ઔદ્યોગિક એકમો હોય, વેપારી મંડળો હોય, તેમને આવી સંસ્થાઓમાંથી પ્રેરણા લઈને તંત્રના મદદે આવવું જોઈએ। અબ ખબરો સે લગાતાર અપડેટ રહેના હુઆ આસાન। BRG ન્યૂઝ આપકે મોબાઈલ સ્ક્રીન પર, આજ હી BRG ન્યૂઝ કી મોબાઈલ એપ ગૂગલ પ્લે સ્ટોર ઓર એપ સ્ટોર સે ડાઉનલોડ કરે ઓર ખબરો સે લગાતાર જુડે રહેં।